લાસ્ટમાં આપણે વર્ધનશીલ પેશી કોને કહે છે અને વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે અલગ અલગ પ્રકારો વિશે જોયું હતું. હવે આપણે સ્થાયી પેશી અને સ્થાયી પેશીના અલગ અલગ પ્રકારો વિશે જોવાનું છે. તો સૌથી પહેલાં તો સ્થાયી પેશી કોને કહેવામાં આવે છે? તો સ્થાયી પેશીનું જે નિર્માણ છે એ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. આપણે જ્યારે વર્ધનશીલ પેશીની ચર્ચા કરી હતી ત્યારે આપણે એવું કીધું હતું કે વર્ધનશીલ પેશીના કોષો જે છે એ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન કરવાની ક્ષમતા ગુમાવીને અન્ય પેશીઓનું નિર્માણ કરે છે. તો વર્ધનશીલ પેશી દ્વારા જે નિર્માણ પામેલા કોષો છે એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે કે એ જે એની વિભાજન ક્ષમતા ગુમાવીને સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે છે, તો એ જે વિશિષ્ટ કાર્ય કરવા માટેનું સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે એને વિભેદીકરણ તરીકે ઓળખવામાં આવે છે, કે જે વર્ધનશીલ પેશીના કોષો દર્શાવે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે, કે વિભેદીકરણની ક્રિયા દ્વારા વર્ધનશીલ પેશીના કોષો અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. હવે આપણે સ્થાયી પેશીના પ્રકારો જોવાના છે. તો સ્થાયી પેશીના મુખ્ય બે પ્રકારો છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી કોને કહેવામાં આવે? તો એક જ પ્રકારના કોષો એકસાથે કોઈ એક કાર્ય કરે તેને સરળ સ્થાયી પેશી કહે છે. એટલે કે એક જ પ્રકારના કોષો ભેગા મળીને કોઈ એક ચોક્કસ કાર્ય કરે તો એને સરળ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને જટિલ સ્થાયી પેશી કોને કહે છે? તો એક કરતાં વધારે પ્રકારના કોષો એકસાથે મળીને કોઈ એક કાર્ય કરે તેને જટિલ સ્થાયી પેશી કહે છે. એટલે કે જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળશે કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે તો તેને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલાં આપણે સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશીના અલગ અલગ પ્રકારો વિશે ડિટેલમાં જોવાનું છે. તો સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકારો છે. પહેલું છે મૃદુતક પેશી, બીજું છે સ્થૂળકર્ણક પેશી અને ત્રીજું છે દ્રઢોતક પેશી. આ ત્રણે ત્રણ પેશીઓના કાર્ય એના લક્ષણો આપણે ડિટેલમાં જોવાના છે. સૌથી પહેલાં આપણે મૃદુતક પેશીની વાત કરીશું. મૃદુતક પેશીના ફરી પાછા ત્રણ પ્રકાર છે. એક તો સામાન્ય મૃદુતક, બીજી છે હરિત કર્ણોતક અથવા નીલકર્ણોતક પેશી અને ત્રીજી છે વાયુતક પેશી. હવે સૌથી પહેલાં આપણે મૃદુતક પેશી કોને કહેવાય, મૃદુતક પેશીના લક્ષણો અને મૃદુતક પેશીના કાર્ય અને એના પ્રકારો વિશે જોવાનું છે. તો મૃદુતક પેશી કોને કહેવામાં આવે છે, મૃદુતક પેશીની વ્યાખ્યા શું છે? તો વનસ્પતિઓમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદુતક પેશી કહે છે. કે વનસ્પતિમાં જે કોષો છે એ કોષોના સ્તરો ભેગા મળીને આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. આધારોતક કાર્ય કરતી પેશી એટલે કે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, જેને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ જે મૃદુતક પેશી છે એ સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. હવે મૃદુતક પેશીના લક્ષણો શું છે? તો મૃદુતક પેશીના કોષો જે છે એ જીવંત હોય છે અને પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની એ બનેલી હોય છે. કે લક્ષણો એટલે કે એના કોષો કેવા હશે? તો એ પહેલાં તો મૃદુતક પેશીના કોષો જીવંત હશે અને એની કોષ દિવાલ જે છે એ પાતળી હશે અને કોષો સરળ હશે. એના કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. એટલે મૃદુતક પેશીના જે કોષો છે એ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. શિથિલ ગોઠવણી એટલે શું? કે કોષો એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હશે, એકદમ નજીક નજીક ગોઠવાયેલા હશે નહીં. તેથી એને શિથિલ ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. અને તેથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કે કોષો શિથિલ ગોઠવણી ધરાવતા હોવાને કારણે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ રહેલો છે. આંતરકોષીય અવકાશ કોને કહેવામાં આવે છે? તો કે કોષો જે છે એની વચ્ચે જગ્યા હોય, ખાલી જગ્યા રહેલી હોય, બે કોષોની વચ્ચે ખાલી જગ્યા જોવાની મળે છે,
શાને કારણે બે કોષોની વચ્ચે ખાલી જગ્યા હશે? તો કોષોની વચ્ચે ખાલી જગ્યા એટલા માટે હશે કારણ કે કોષો શિથિલ ગોઠવણી ધરાવે છે, એટલે કે એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હોવાને કારણે બે કોષોની વચ્ચે આપણને ખાલી જગ્યા જોવાની મળશે, જેને આંતરકોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તે સિવાય મૃદુતક પેશીના કેટલાક વધારાના લક્ષણો છે, જેમાંનું એક છે કે મૃદુતક પેશીના કોષના જે કોષ રસ છે એની અંદર મોટી રસધાનીઓ આપણને જોવાની મળશે. અને મૃદુતક પેશીના જે કોષો છે એ મૃદુતક પેશીના કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. હવે મૃદુતક પેશીના કાર્ય જોવાના છે. તો મૃદુતક પેશીના જે કોષો છે તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. તે આધારોતક કાર્ય કરે છે, એ તો આપણે એની ડેફિનેશનમાં જ જોયું કે આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે અને મૃદુતક પેશી કહે છે, એટલે એનું એક કાર્ય એ તો હોવાનું જ કે આધારોતક કાર્ય એટલે કે આધાર આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ કરે છે. જલીય વનસ્પતિઓના અંગોને તારક ક્ષમતા આપે છે. જલીય વનસ્પતિ એટલે કે જે પાણીમાં જોવા મળતી વનસ્પતિઓ છે, તો પાણીમાં જોવા મળતી વનસ્પતિઓના અંગોને તારક ક્ષમતા એટલે કે પાણી ઉપર તરવાની ક્ષમતા એ પૂરી પાડે છે. હવે આપણે મૃદુતક પેશીના પ્રકારો વિશે જોવાનું છે. તો પહેલું જે છે એ છે હરિતકણોતક અથવા નીલકણોતક પેશી. તો કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પેશીના કોષો જે છે એ હરિતદ્રવ્ય યુક્ત હરિતકણ ધરાવતા હોય છે અને તેને હરિતકણોતક પેશી કહે છે. કે કેટલીક વાર શું થશે કે મૃદુતક પેશીના જે કોષો જે છે એ હરિતકણ ધરાવે છે, ક્લોરોફિલ હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ યુક્ત હરિતકણો ધરાવે છે અને તેથી તેને હરિતકણોતક અથવા નીલકણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. હરિતકણ હશે એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકવાના છે અને એટલે જ એના કાર્યમાં આપણે જોયું કે ખોરાકનો સંગ્રહ કરે છે, એની સાથે સાથે એનું ઉત્પાદન કરવાનું પણ કાર્ય કરે છે. તો કઈ મૃદુતક પેશી ખોરાકનું ઉત્પાદન કરશે? તો હરિતકણોતક પેશી જે છે એ ખોરાકનું ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે.